मोरबी सुपरमार्केट खाते विद्यार्थियों छेड़ती करने वीडियो वायरल थेल जेना अनुसंधाने मोरबी सीटी ए डिविजन पोलिस मथके पीएसआई पीआर सोनाए फरियाद नोंधी। आरोपी राहुल महेशभाई पटेल, नयन नागजीभाई पाटाडिया, अक्षयराज सिंह लालूभाई झाला, दर्शन लक्ष्मणभाई केसूर और अरुण दौलतभाई जाधव की धरपकड़ कर। रिपोर्टर धवल त्रिवेदी, वात्सल्यम समाचार, मोरबी। જેથી આ વિડિયોની ગંભીરતાને ધ્યાને લઈ અને મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબની સૂચના અન્વયે આ કામે મોરબી સ્થાનિક એ ડિવિઝન પોલીસ તથા એલસીબીની ટીમ કામે લાગેલ હતી, જેઓએ વિડીયોની યથાર્થ તપાસતા આ વિડીયો મોરબી સનાળા રોડ પર આવેલ સુપરમાર્કેટના હોવાનું જાણવા મળેલ હતું। જે વિડીયોની બરાબર નિરીક્ષણ કરી આ વિડીયોમાં જે છોકરાઓ દેખાતા હતા એવા કુલ 7 છોકરાઓને અટક કરવામાં આવેલ છે, જે 7માંથી 5 છોકરાઓ રાહુલ પટેલ, નયન પાટડિયા, અક્ષયરાજ ઝાલા, દર્શન કિશોર, અરુણ જાધવ વગેરે 5 સગીરભાઈ પુખ્તભાઈના છોકરાઓ છે અને અન્ય 2 સગીરભાઈના બાળકો છે। કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે, તેના પર કલ્લાની કાર્યવાહી કરવા તજવીજ જારી છે। જે આ કામે પોલીસે સરકાર તરફ ફરિયાદી બની ગુનો દાખલ કરાવ્યો છે અને આગળની તપાસ પીએસઆઈ સોનાવા સંભાળી રહ્યા છે। સાહેબ, આ કેટલા સમયથી અહીંયા છેડતી કરતા હતા, શું કહે છે અને આપણને કંઈ ફરિયાદ બીજી અગાઉ મળી છે? હાલમાં એક જ વિડીયો પોલીસને મળેલ છે, અન્ય કોઈ વિડીયો મળેલ નથી। સ્થાનિક જગ્યાએ પોલીસે જઈને વેપારીને ખાતરી આપેલ છે કે ભાઈ આવું કંઈ અન્ય કોઈ તમારી પાસે હોય તો રજૂ કરો, તો આગળની કાર્યવાહી પોલીસ કરવા રાજી છે। ઓકે, આ જે યુવાનો છે એ બધે શું કરે છે, ભણે છે કે કેવું? મોટાભાગના યુવાનો કોલેજમાં સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યા છે અને ત્યાં કોચિંગ ક્લાસ સેન્ટર સાથે ત્યાં ભણવા માટે આવતા હોય છે। આવા બનાવ ભવિષ્યમાં ન બને એના માટે પોલીસ ભવિષ્યમાં ન બને માટે મોરબી પ્રજાએ જાગૃત થવું પડશે। પોલીસના જાગૃત થવાથી એકલા હાથે ચાલી નહીં પડે। સર, સુપરમાર્કેટના જે વેપારીઓ છે એની એવી માંગણી છે કે સવારે ત્યાં પેટ્રોલિંગ વધુ આ ઘટનાઓ આવી બની બંધી અટકી શકે? તમામ જગ્યાએ પોલીસ પેટ્રોલિંગ પોસિબલ નથી, તેમ છતાં જે સ્કૂલો અને કોલેજો છે અને અવારનવાર અમારી સીટી પેટ્રોલિંગમાં આવડી લેતી હોય છે અને આવી કોઈ ચોક્કસ રજૂઆત હોય તો ગમે તે વ્યક્તિ 100 નંબર પર ફોન કરશે તો પોલીસ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી કરશે।